20/11/2022 रोज બપોરના કલાક 4 વાગે અમદાવાદથી વડોદરા તરફના આણંદ તરફના એક્ઝિટ પાસેથી લૂંટ બનેલ હોવાની હકીકત જાણ કરતા આકબાણી અમીન મહંમદ હનીફ રહેવાસી નસવાડીએ ફરિયાદ આપતા આ બાબતે આમસેક તથા ત્રણ લૂંટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર મીના સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ, હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી આ ગુનાના કામે જે ભોગ બનનાર છે ડ્રાઈવર તથા ક્લીનરની ઇન્ટ્રોગેશન દરમિયાન તેઓએ જ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવ્યા હતા. આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ રાજુભાઈ ઉર્ફે ભીમુ ઉકેડભાઈ તડવી તથા સંજયભાઈ ઉર્ફે સનો રમણભાઈ તડવી બંને રહેવાસી નસવાડી નાઓની પૂછપરછ દરમિયાન આ ગુનાના કામે લૂંટમાં ગયેલ 8,61,132 રૂપિયાનો 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આમ માત્ર ગુનો બન્યાને 3 દિવસમાં જ પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર મીના સાહેબની સૂચના મુજબ આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આણંદ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે. કયા કારણથી? આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તેઓએ તેમને ખૂબ જ ઓછો પગાર મળતો હોય અને આ ઓછા પગારના કારણે જ આ લૂંટને ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.